નમસ્કાર દર્શક મિત્રો, બીકેનેર ટુડેમાં આજે આપણે મુલાકાત કરવાની છે. બનાસકાંઠા સંસદની અંદર ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરતા પરબતભાઈ પટેલને મળી કે તેમને ઇલેક્શન માટે શું શું તૈયારી કરી છે, પ્રજાનો કેવો પ્રતિસાદ છે, બનાસકાંઠાના શું પ્રશ્નોને લઈને તેઓ સંસદમાં વાચા આપવા જઈ રહ્યા છે, તેમનો ટૂંકમાં પરિચય જો આપું તો 1985માં તેમણે સ્ટેટ બેંકની નોકરીમાંથી રાજીનામું આપી અને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ 1995, 2007, 2012, 2017 એમ સતત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે જીત મેળવી છે. રાજ્ય સરકારની અંદર તેઓ મંત્રી પદે રહ્યા છે. સહકારી ક્ષેત્રે એમની જો કારકિર્દી જોઈએ તો બનાસ ડેરીમાં સતત 22 વર્ષથી પણ વધારે ડિરેક્ટર પદ અને બનાસ ડેરીમાં ઉચ્ચ કક્ષાએ પણ પદો ભોગવી ચૂક્યા છે. થરાદ તાલુકા સંઘમાં પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો તેમની પોતાની 3-4 શૈક્ષણિક સંકુલ ધરાવે છે. આ ઉપરાંત તેમની પકડ તેમના ચૌધરી સમાજના મતો ઉપર તો છે, તે ઉપરાંત તેમનું ઇતર સમાજમાં પણ દબદબો જોવા મળી રહ્યો છે. પર્વતભાઈ, તમારું સ્વાગત છે બીકેનેર ટુડેમાં. પર્વતભાઈ, બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે તમારે આ ચૂંટણી લડવા પાછળનું કારણ શું? મિત્રો, ચૂંટણી લડવા પાછળનું કારણ જે પાર્ટી નક્કી કરે એ કરવાનું, પાર્ટી આદેશ આપે. એટલે પાર્ટી જ્યારે મને ટિકિટ આપી છે, હું દાવેદાર નહોતો, પણ જ્યારે મારું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે, અમારા રાષ્ટ્રીય નેતાઓ, પ્રદેશથી નેતાગીરી અને જિલ્લાના આગેવાનોને એમ લાગ્યું કે અલબત્તભાઈને ઉમેદવાર કરવાના છે, અને જ્યારે ટિકિટ મને પડી હોય એટલે લડવાનું, એમાં કંઈ કારણ હોતું જ નથી. પણ તમારા વિરોધીઓ તરફથી સતત તમને ટાર્ગેટ મૂકીને પરથીભાઈ ભટોળ સતત એમના પ્રચારમાં શંકરભાઈ ચૌધરી, બનાસ ડેરી જેવા મુદ્દાઓ ઉપજાવે છે, તો આ બાબતે તમે તમારા વિરોધીઓને શું કહેવા માંગો છો? મિત્રો, આ ચૂંટણી દેશના ભવિષ્ય માટેની ચૂંટણી છે, લોકશાહી માટેની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે. ડેરી, સ્થાનિક પ્રશ્નો, આ રાજ્ય સરકારના માટેની પણ ચૂંટણી નથી, તાલુકા પંચાયત જિલ્લાની પણ નથી, સહકારી ક્ષેત્રની પણ નથી. જ્યારે જેની પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે કંઈક કહેવા જોઈએ. એટલે જે સમયમાં એમણે ડેરીની કામગીરી કરી હોય એ સમયે ડેરીની ડેરીનું કામ કે બીજું એમણે કશું કહેવા જેવું ન હોય એટલે કરી નહીં. એટલે જેને બીજું કશું ન હોય તો એકબીજાને જે બાકી હું વ્યક્તિગત રીતે માનું, અને તમે પણ જાણો કે જ્યારે દેશના ભલા માટે, દેશના હિત માટે નહીં, લોકશાહીના પર્વ તરીકે જ્યારે એની ઉજવણી થઈ રહી છે, ત્યારે માત્ર ને માત્ર દેશને લગતા પ્રશ્નો, પોલિસીને લગતા પ્રશ્નો, દેશનું હિત શેમાં છે, દેશનું ભલું શામાં છે, આ જ કરવાનું છે. વ્યક્તિગત કોઈની ટીકા ટિપ્પણીમાં પડીને, કોઈના ઉપર કાદવ ઉછાળીને કે હું સારો છું, વ્યક્તિગત ઇવેજ ઊભી કરીને આ ચૂંટણી જીતાતી નથી. આ માત્ર ને માત્ર દેશના લોકલાડીના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે 2001-14 સુધી ગુજરાતમાં જે કામ કર્યું, ગુજરાતનો વિકાસ કર્યો, વિકાસના નામે પહેલો મરજ માણસ મળ્યો કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ચૂંટણી લડે અને લડાવે, ત્યારથી વિકાસની વાતો ચાલુ થઈ. નરેન્દ્ર મોદી 1-14 ગુજરાતમાં કામ કર્યું અને ગુજરાતનો વિકાસ જોઈને સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવ્યા. 14-19ના 5 વર્ષ દરમિયાન જે નરેન્દ્રભાઈએ દેશના હિતમાં પગલાં લીધા છે, એટલા માટે કોઈ ગરીબ હોય, ખેડૂત હોય, નાનો વેપારી વર્ગ હોય, નાનો ઉદ્યોગકાર હોય, મારો કારીગર વર્ગ, એમાં તમામ પ્રકાર જે ઉદ્યોગકારો નાના કહે કે વેલ્ડિંગ વાળો હોય, કડિયાકામ વાળો હોય, સુથાર, રૂવાર, દરજી, નાઈ, પ્રજાપતિ અને મારો યુવા વર્ગ બધાના માટે મિત્રો આ સરકારે કામ કર્યું છે. એટલે મને પ્રજા વચ્ચે મુદ્દાઓ કોઈ લઈ જવાના એટલે નથી કે પ્રજાએ મનોભાન દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને નક્કી કરી નાખ્યા છે. ત્યારે આ પ્રજા જ્યાં હું જઉં તો મને આવકાર એવો મળે છે કે અમારે નરેન્દ્ર મોદીને મત આપવાનો છે. વ્યક્તિગત પરબતભાઈ છેલ્લી 5 ટર્મથી રાજ્ય સરકારમાં અને આ વિસ્તારમાં ધારાસભ્ય છે, રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મંત્રી તરીકે પણ કરું છું, પણ નરેન્દ્રભાઈની જે ઇમેજ છે જેને લીધે અત્યારે કોઈ મુદ્દાઓ લઈને જવું પડતું નથી. સ્થાનિક પ્રશ્નો છે, પણ લોકો એમ કે અત્યારે કોઈ સ્થાનિક પ્રશ્નો, લોકો તો એવું કહે છે કે કદાચ અમારે ને તમારે ક્યાંય કોઈ કારણસર મતભેદ હોય, સરપંચોની ચૂંટણી સામે સામે લડ્યા હોય, તાલુકાની ચૂંટણી સામે સામે લડ્યા હોય, જિલ્લાની, પણ એ બધા ગ્રુપો એક થઈને માત્ર નરેન્દ્રભાઈના નામે દેશને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવે છે, એમાં બધા એક છે.
એટલે જે સ્થાનિક લોકો જે કોંગ્રેસમાં પરસીભાઈ શંકર વિનામે કે બરેટાએ ડેરીની જે કંઈ વાતો કરે એ મારી દ્રષ્ટિએ બિલકુલ પાયાવિહોણી હું એટલા માટે કહું કે ડેરીને ના ચૂંટણીને લેવા દેવા છું એ તો એકબીજાનું એ પણ જાણે જે કર્યું છે એનો એકબીજા જવાબો આપે જી. હવે બનાસકાંઠાના જે પ્રશ્નો છે તમને સંસદમાં જવાની જ્યારે તક મળે તો બનાસકાંઠાના કયા પ્રશ્નને સૌથી પ્રથમ તમે વાચા આપવા માંગો છો? મિત્રો, આમ તો બનાસકાંઠામાં એવું છે કે ખૂબ જરૂરિયાત હતી એવું નર્મદા, જો નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી ન બન્યા હોય તો હું વ્યક્તિગત એવું માનું છું કે હજુ બંદરની ઊંચાઈની મંજૂરી ન પડી હોય, હજુ નર્મદા ઠેર દી ઠેર હોય. સુજલામ સુફલામ પણ નરેન્દ્ર મોદીની આગવી સૂઝબૂઝથી જઈ છે કોઈ પ્રજાએ કોઈ ખેડૂતોએ કે કોઈ આગેવાનોએ માગણી કરી નથી. આપ આશ્વસ્ત રહીએ, આપકા યે ચોકીદાર પૂરી તરહ સે ચોકન્ના હૈ. યે દેશ યે મેરા વતન, યે મેરા ઘર મેરા ચમન, સબકા વિકાસ ચાહતા ઔર ચાહતા હું બસ અમન. વો એક અકેલા ચલ પડા, મેં ઉસકી કતાર હું, અબ મેં ભી ચોકીદાર હું, અબ મેં ભી ચોકીદાર હું. મુદ્દો એ છે કે સંસદમાં તમે જાઓ તો બનાસકાંઠા વતી કયો પ્રશ્ન તમને એમ લાગે છે કે મારે સૌથી પહેલા આને વાંચવું? એટલા માટે જો કહું છું કે જે ખેડૂતો માટે પાણીની જરૂરિયાત છે તો નરેન્દ્રભાઈ અત્યારે પણ રાષ્ટ્રીય કક્ષાએ દેશની નદીઓ જોડવાના જે સર્વેની પણ કામગીરી કરી છે એટલે સમગ્ર રાજ્યમાં કે જિલ્લામાં અત્યારે પહેલી પરિસ્થિતિ પ્રજાની સિંચાઈના પાણી માટેની છે. પીવાનું પાણી તો ગામે ગામ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે. સિંચાઈના પાણી માટે રાજ્ય સરકારની જવાબદારી છે, પણ કેન્દ્ર સરકાર પણ જે ઈચ્છે એના પ્રમાણે જે કંઈ પ્રશ્નજક કહેવાતો હશે તે કહેવાય. અને ખાસ કરીને બનાસકાંઠામાં કોઈ ઉદ્યોગ નથી, માત્ર ડેરી જ એક ઉદ્યોગ છે. એટલે ઉદ્યોગ ક્ષેત્રે બનાસકાંઠા આખું ખેતીવાડી આધારિત છે એટલે એગ્રોબેઝ આધારિત ઇન્ડસ્ટ્રી આ જિલ્લામાં આવે એવા મારા પ્રયત્નો રહેશે અને મારા યુવાનોને રોજગારીની તકો મળે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સહયોગ લઈને જે કંઈ કરવા જેવું છે એગ્રોબેઝ આધારિત ઇન્ડસ્ટ્રી અને જીઆઈડીસી કે જેના દ્વારા આ વિસ્તારમાં કંઈ કરી શકાય અને બીજું ઘણું બધું થયું છે. તમારો આભાર, તમારો સમય કિંમતી છે, માત્ર બે દિવસ બાકી છે, પ્રચારના છેલ્લા તબક્કાઓ બાકી છે, તમે અમને સમય ફાળવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. તો આપણે આજે પ્રબોધક પાસેથી તેમને પૂછેલા પ્રશ્નોના તેમણે જવાબ તો આપે જ છે, પણ પ્રબોધકના મોઢે આખી આ વાર્તાનું જો ફળ કાઢીએ તો તેમની એવી ઈચ્છા છે કે જો તેમને સંસદમાં જઈને બોલવાની તક મળે તો તેઓ એગ્રોબેગ આધારિત જીઆઈડીસી માટે પ્રથમ પસંદગી ઉતારે છે. બનાસકાંઠાના અનેક ઇસ્યુમાં તેઓ પોતાની સંસદમાં જઈને વાત રજૂ કરવાના છે. તેમણે સાથે સાથે બનાસ ડેરીના મુદ્દે પ્રતિભાઈ ભટોળનો અને કોંગ્રેસનો જે અપપ્રચાર થઈ રહ્યો છે તેનું પણ તેમણે ખંડન કર્યું છે. તેમણે કીધું છે સ્થાનિક મુદ્દાઓ અને બનાસ ડેરીના મુદ્દાઓ એ આ ચૂંટણીની અંદર કોઈ સ્થાન નથી ધરાવતું, પણ મારા હરીફોને મારા વિશે બોલવા માટે કોઈ મુદ્દો નથી એટલે આવો વાહિયાત મુદ્દો ઊભો કરી અને તેમને ચૂંટણી પ્રચારનું બિગુલ વગાડે છે. તો આ બાબતે હવે મતદારો કેટલે તેમની વાતમાં માની અને નરેન્દ્રભાઈ મોદીને ધ્યાનમાં રાખીને મત કરે છે તે હવે પરિણામમાં જ આપણને જાણવા મળશે. તો આપણે હવે ફરીવાર એક નેતાની મુલાકાત પછી બીજા નેતાની મુલાકાતમાં મળીશું. જોતા રહો બીકે ન્યૂઝ ટુડે.